हमारे कौन विद्यार्थी मित्रों, केम छो बदा? मजा माने तो चलो आज आप द्वितीय विश्वयुद्ध परिणामों विषे बात करिए। द्वितीय विश्वयुद्ध तात्कालिक परिणामों एम सौ पहला आर्थिक परिणामों। विश्वयुद्ध एक महायुद्ध थो, एनी अंदर महायुद्ध थी जे ए विश्वनी अंदर भयंकर विनाश सर्जायो। विनाश एटले समझो ने बराबर, एक माणसों मरी जाए, मिलकतो नाश पामे, बराबर छे, एटले विनाश सर्जायो। एना कारणे द्वितीय विश्वयुद्धमां जे पण काई देशोए भाग लीधो तो, राष्ट्रोए भाग लीधो तो, ए लोकोने खूब ज खर्चो थयो, अबजो रुपयानो खर्चो थयो। अमेरिकाए 350 अबज डॉलर खर्चा, तो बी राष्ट्रोए 1 अबज डॉलर करता पण वधारे खर्च कर्या। आटली ज कीमती संपत्तिनो नाश थयो। एक बाजु खर्चा घणा थया, बीजी बाजु जे मिलकत हती, संपत्ति हती, ए नाश पामी। बराबर छे, इंग्लेंड छे, इंग्लेंड छे, ए इंग्लेंड नु शू थयुं तो इंग्लेंडे 2000 करोड़ नी मिलकत गुमावी दीधी। अने जर्मनी तो कल्पना ज न करी शकाय। बराबर छे, एटलो बधो एनो विनाश थयो, खर्चो थयो। द्वितीय विश्वयुद्ध माटे विश्वना जे राष्ट्रो छे ए विश्वना राष्ट्रो युद्धमां उपयोगी एवा जे शस्त्र सरजाम छे एनामां उत्पादनमां वधारे महत्व आप्युं। एना कारणे शुं थयुं के कारखानानी अंदर शस्त्रो उत्पन्न थवा लाग्या। एना कारणे जीवन जरूरियातोनी चीज वस्तु बनवानी ओछी थई गई अने आना कारणे एनी अछत ऊभी थई। म्हणजे जीवन जरूरियातनी चीज वस्तुओनी अछत ऊभी थई, उत्पादन घटी गयुं, फुगावो वध्यो, भाव वधारो थयो, लोकोने रोजी रोटी मेळववा माटे मुश्केली पड़ी। बजारमां जरूरी मालसामानની तंगी थई, लोकोनुं आर्थिक जीवन अस्त व्यस्त थई गयुं। અને પરિણામે વિશ્વના રાષ્ટ્રોએ મહામંદી તરફ ધકેલાઈ ગયા। વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પર્વતક ફેરફારો થયા। વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક પરિણામો હતા। ફરી એક વખત કહેવાનો મતલબ શું છે કે ભાઈ વિશ્વયુદ્ધ થયું, એની અંદર અબજો રૂપિયાનો ખર્ચ થયો, અબજો રૂપિયાની મિલકત નાશ પામી, અમેરિકાએ અબજો રૂપિયાનો ખર્ચ કર્યો, બરાબર છે, જર્મનીનો તો વિનાશ થઈ ગયો, ઇંગ્લેન્ડે ઘણા બધા રૂપિયા ખર્ચ્યા, બીજા ઘણા બધા જે વિશ્વયુદ્ધની અંદર દેશો હતા એ લોકોએ અબજો રૂપિયા ખર્ચી નાખ્યા, મિલકતોની નાશ પામી અને શસ્ત્રોનું ઉત્પાદન વધારવા લાગ્યા અને એના કારણે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું ઉત્પાદન શું થઈ ગયું, ઘટી ગયું। એના કારણે મોંઘવારી વધી ગઈ, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું, લોકો બધા મુશ્કેલીમાં પડી ગયા અને એના કારણે શું થયું કે આખી દુનિયાની અંદર, વિશ્વની અંદર મહામંદી ફેલાઈ ગઈ। અને આવી રીતે જે વિશ્વ રાજકારણની અંદર આ જે બીજા વિશ્વયુદ્ધ છે એના કારણે શું થયું તો અર્થતંત્રની અંદર યુગ પર્વતક અહીંયા શબ્દ ફેરફાર કરવામાં આવ્યો છે કે આખા યુગને ફેરફાર કરી નાખે એવા ફેરફારો થયા। તો આ એક વાત હતી। નંબર 2 વિદ્યાર્થી મિત્રો, કે જે ચીન છે એ ચીનની અંદર સામ્યવાદની સ્થાપના થઈ ગઈ। દુનિયાની અંદર લોકશાહી હોય, સંમુક્તાશાહી હોય, સામ્યવાદી હોય, તો અહીંયા ચીન જે છે એ ચીનની અંદર સામ્યવાદી સરકારની સ્થાપના થઈ। કેવી રીતે થઈ? તો રશિયાની અંદર થયેલ બોલ્શેવિક ક્રાંતિ, બરાબર ને, લોકો સરકાર સામે જે ક્રાંતિ કરે, આંદોલન કરે, એને ક્રાંતિ કહેવાય। તો રશિયા એ ક્રાંતિનું નામ હતું। રશિયામાં તે વખતે જે 1917ની અંદર જે ક્રાંતિ થઈ ને એને બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાવવામાં આવે છે। એ બોલ્શેવિક ક્રાંતિની અંદર બાજે જે સામ્યવાદી વિચારસરણી હતી એ સામ્યવાદી વિચારસરણી પ્રમાણે બાજે ભવિષ્યની અંદર વિકાસ પર ઝડપથી કંડાળી અને પ્રગતિ હાંસિલ કરી શકાય એના કારણે વિશ્વભરના ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા।
क्रांति थई। क्रांति नी अंदर छे ए एक साम्यवादी जे पक्ष हतो ए मजबूत बन्यो अने एने जे प्रगति करी थी रशियानी अंदर ए रशियानी जे प्रगति ने जोई अने दुनियाना घणा बधा देशों छे ए साम्यवादी तरफ छे आकर्षाई गया, प्रभावित थई गया। चीन पक्ष प्रभावित थई गयो अने द्वितीय विश्वयुद्ध पछी जापाननी शक्ति पण घणी बधी वधी गई। आवा संजोगोमां चीन परनो तेनो प्रभाव ओसरी गयो, तेवो तेनो लाभ लई अने त्यानो जे नेता हता ता माओत्से हुंग बराबर छे, ए व्यक्ति जे हतो ત્યાં બરાબર છે, ફરી એક વખત જ્યાં નામ યાદ રાખજો, ત્યાં માઓત્સે તુંગનું નેતૃત્વ નીચે ચીનની અંદર છે ક્રાંતિ થઈ અને સામ્યવાદી શાસનની સ્થાપના થઈ ગઈ 1949ની અંદર। તો આ બીજા વિશ્વયુદ્ધને કારણે આવું થયું કે રશિયાની અંદર જે બોલ્શેવિક ક્રાંતિ સફળ ગઈ હતી એના કારણે ચીનની અંદર પણ બોલ્શેવિક સોરિયા સામ્યવાદી શાસનની સ્થાપના થઈ ગઈ। વિદ્યાર્થી મિત્રો, તો આના વિશે આપણે વાત કરીએ। પછી ત્રીજો પરિણામ છે ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર। દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે બાદ વિશ્વના અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું। બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયા કેટલી મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું, તો બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું। યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા, પરંતુ યુદ્ધ પછી છે બંને વચ્ચે મતભેદ વધ્યા। આમ લોકશાહી દેશની અંદર અમેરિકા અને સામ્યવાદી દેશોની અંદર રશિયા એકબીજાના વિરોધી જૂથો ઊભા થઈ ગયા અને આ બંને જૂથો વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો છે એ નાના રાષ્ટ્રોને પોતાની અનુકૂળતા મુજબ જોડ્યા। બંને જૂથો એકબીજાના મતનું ખંડન કર્યું, પોતાના મતનું સર્જન માટે જે તે વાક્ય યુદ્ધ કર્યું, વિચાર યુદ્ધ કર્યું અને એના કારણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું। તેથી ઘણી વખત ત્રીજા વિશ્વયુદ્ધો થવાની સ્થિતિ સર્જતા રહી ગઈ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન શું છે અહીંયા કે ઠંડુ યુદ્ધનો મતલબ એમ થાય કે દુનિયા ફરી પાછો બે ગ્રુપમાં વહેંચાઈ ગયું, એક અમેરિકાના ગ્રુપમાં, બીજા રશિયાના ગ્રુપમાં। અમેરિકા લોકશાહી વિચારસરણી ધરાવે છે, ત્યારે રશિયા સામ્યવાદી વિચારસરણી ધરાવે છે। દરેકને પોતાનો પ્રભાવ વધારવા માટે, એ વર્ચસ્વ વધારવા માટે એ પ્રયત્ન કર્યું, એટલા માટે પોતપોતાના ગ્રુપમાં દુનિયાના દેશોને સામેલ કરવા લાગ્યા અને એ લોકો વચ્ચે જે વાક્ય યુદ્ધ થયું, બરાબર છે, વિચાર યુદ્ધ થયા, આદર્શોનું યુદ્ધ થયું ને આવી રીતે જે યુદ્ધ છે, વાતચીતનો યુદ્ધ, વિચારોનો યુદ્ધ, આદર્શોનો યુદ્ધ, એ હથિયાર વગરનો યુદ્ધ કહેવાય, એટલા માટે એને ઠંડો યુદ્ધની સ્થિતિનું કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આટલી વાત કરશું, ફરી વખત આપણે નેક્સ્ટ પોઈન્ટ સાથે મળશું। ત્યાં સુધી તમારે રજા લઉં છું, થેન્ક યુ, ઓકે।